સુરત શહેરની ઓટો માર્કેટને આ નવરાત્રી ફળી છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે નવરાત્રી દરમિયાન બમણું વાહન વેચાણ થયું છે. કુલ 61.7 કરોડની કિંમતના વાહનોનું વેચાણ થયું છે, જેમાં સૌથી વધુ 1684 ટુ વ્હીલ અને 376 કાર સહિત કુલ 2202 વાહનોનું વેચાણ થયું છે. રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચના અધિકારીએ જણાવ્યું હતું કે ગત વર્ષે નવરાત્રીમાં 38.89 કરોડના કિંમતના 1837 વાહનોનું વેચાણ થયું હતું અને મહાનગરપાલિકાને વાહન વેરા પેટે 84 લાખની આવક થઈ હતી. ચાલુ વર્ષે નવરાત્રીમાં તારીખ 15/10/2023 થી તારીખ 24/10/2023 દરમિયાન કુલ 61.7 કરોડની કિંમતના 2202 વાહનોનું વેચાણ થયું છે અને મહાનગરપાલિકાને વાહન વેરા પેટે 1.34 કરોડની આવક થઈ છે, જે ગત વર્ષ કરતાં 50 લાખ કરતાં પણ વધુ આવક મહાનગરપાલિકાને થવા પામી છે. આ વખતે વાહનોની કિંમત વધવા છતાં વાહન વેચાણ વધ્યું છે, તેમજ વાહનનું વેચાણ પણ વધવાના કારણે મહાનગરપાલિકાને ટેક્સમાં પણ ભારે વધારો થવા પામ્યો છે. ચાલુ વર્ષે મહાનગરપાલિકાનો વાહન વેરો ની આવક ટાર્ગેટ 25 કરોડ છે, જેની સામે નવરાત્રી સુધીમાં જ 18 કરોડની વેરા આવક થઈ ગઈ છે. ચાલુ નાણાકીય વર્ષની 5 મહિના હજુ બાકી છે અને આવતા મહિને ધનતેરસથી દેવદિવાળી સુધીની સિઝન તેમજ ડિસેમ્બર અને ત્યારબાદ માર્ચ મહિનામાં વધુ વાહન વેચાણ થતું હોય છે. ચાલુ વર્ષે ઓટો માર્કેટની તેજી જોતા આ વર્ષે વાહન વેરાની આવકનો ટાર્ગેટ આસાનીથી પૂર્ણ થઈ જશે તેમ જણાઈ રહ્યું છે. મારી પાસે ગત વર્ષ અને આ વર્ષના આંકડાનું હું તમને માહિતી આપું તો ગત વર્ષમાં ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર એટલે ટુ વ્હીલર પ્લસ થ્રી વ્હીલમાં આવશે, ઓટો રિક્ષાઓ આવશે અને અમારો ડેટાબેઝ જે કેપ્ચર કરે છે એ વ્હીલ્સ ઉપર કરે છે. તો ફોર વ્હીલમાં ગાડી પણ આવશે, ટેક્સી પણ આવશે અને હેવી કોમર્શિયલ વાહનો પણ આવશે. ગત વર્ષમાં યુનિટ સેલ એટલે નંબર ઓફ વ્હીકલ સોલ્ડનો આંકડો હતો 1837, જે આ વર્ષે વધીને થયો છે 2202. એટલે ડિફરન્સ આપણે વાત કરીએ તો 212 વાહનો આ વખતે વધારે છૂટા છે. અને એમાં હું જો તમને કેટેગરીમાં માહિતી આપું તો ટુ વ્હીલ લાસ્ટ યર 1684 સેલ થયા હતા, જે 1472 સેલ થયા હતા, જે આ વર્ષે 1684 છે. એટલે 212 ટુ વ્હીલરો વધારે છૂટ્યા છે, જેથી જે હું કહી શકું કે અરાઉન્ડ 15% જેવો વધારો છે. બાકીના વાહનોના આંકડા હું તમને કહું તો લાસ્ટ યર 364 વાહનો હતા, કે જે 3 પૈડા કે એનાથી વધારેના વાહનો છે એ 364 હતા ગયા વર્ષે. આ વર્ષે એ આંકડો થયો છે 518, વિચ ઇઝ અરાઉન્ડ 42% રાઇઝ. હવે રેવન્યુ ટર્મ્સમાં જો હું વાત કરું તો ગયા વર્ષની સાપેક્ષમાં આ વખતે 50 લાખ જેવો વાહન વેરો વધારે કોર્પોરેશનને મળ્યો છે. કોર્પોરેશને જે નીતિ નક્કી કરી છે એમાં વાહનની કિંમત ઉપર વેરો લાગે છે. ગયા વર્ષે ટુ વ્હીલરના ભાવ ઓછા હતા, સેલિંગ પ્રાઇસ, ઓન રોડ પ્રાઇસ, આ વખતે એમાં ઘણો વધારે જોવા મળ્યો છે. નંબર ઓફ યુનિટ્સ એ સેલ થયા છે એ વધી ગયા છે અને જે પર યુનિટ વ્હીકલની વેલ્યુ છે એ પણ વધી છે. એટલે ગ્રોસ ટર્મ્સમાં જે ટેક્સ લાયબિલિટી નવું વાહન પરચેસ કરનારની હોય વધી છે.